નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરમાં મઢિયામાં હાર્ટ એટેકના કારણે સત્તર વર્ષના સગીરનું નિધન થયું છે અમેરિકામાં ફરીવાર સામૂહિક ગોળીબાર લેવન્સ્ટન અંધાધૂંધ ફાયરિંગમાં બાવીસ લોકોના મોત થયા છે અનેક લોકો ઘાયલ થયા છે ગુજરાતમાં રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ગઈકાલથી પરીક્ષાઓનો પ્રારંભ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા ચાર નવેમ્બરે પરીક્ષા સમાપ્ત થશે ત્યારબાદ નવ નવેમ્બરે દિવાળી વેકેશન શરૂ થશે પાટણના રાધનપુર સમી હાઇવે પર અકસ્માત રાધનપુરના ચામુંડા મંદિર રોડ પાસે બાઇક અને ટ્રેક્ટર ટકરાતા બાઇક સવારનું યુવકનું મોત થયું છે એક વ્યક્તિને થઈ છે ગંભીર ઈજા મૃતકને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા છે દિલ્હી જેપી નડ્ડાના ઘેર મહત્વની મિટિંગ અમિત શાહ અને સિંહ પણ હાજર રહ્યા હતા હમાસને આતંકી સંગઠન જાહેર કરે ભારત દિલ્હીમાં ઇઝરાયલી રાજદૂતની માગ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ નીધરલેન્ડને ત્રણસો ને નવ રનોથી હરાવ્યું છે નેવ રન પર કર્યું હતું ઓલ આઉટ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બીમારીઓ વધારે છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ સ્થૂળતા બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ ઝડપથી વધી રહી છે નવા સંશોધન મુજબ આ રોગને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે તે વ્યક્તિના વહેલા મૃત્યુનું કારણ પણ બની શકે છે ચાલીસથી પચાસ વર્ષની વયના લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે જો તમને ઉપર જણાવેલ રોગના કોઈપણ લક્ષણો જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો કસરત કરો અને તમારા આહાર અને દિનચર્યામાં સુધારો કરો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદની આગાહી હામૂન ચક્રવાત વિશે હવામાન વિભાગે મોટી માહિતી આપી છે આ ચક્રવાતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે પાસઠથી લઈને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશમાં ટકરાયું હતું આ વાવાઝોડા સાથે બીજું પણ એક વાવાઝોડું હતું પરંતુ તે એકદમ હળવું હતું હામુન વાવાઝોડાને કારણે મિઝોરમ મણિપુર નાગાલેન્ડ તેમજ આસામના દક્ષિણ ભાગોમાં જોરદાર પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે